जय आयुर्वेद मित्रों, मित्रों वारने काढ़ा करवा माटेनो बेस्ट प्रयोग अने आयुर्वेदनो प्राचीन मा प्राचीन प्रयोग आजे हूँ तमने बतावानो छो। ए उपरांत कोई ने माथा मा टाल पड़ी गई होय, कोई ने लोह तत्वनी उणप होय, स्त्रीओ ने श्वेत प्रदरनो प्रॉब्लम होय, आवा तो घणा बधा नाना मोटा प्रयोगो आजे आपणे जोवाना छे। माटे विडियो छे अने अंत सुधी जोजो, संपूर्ण माहिती बेस्ट माहिती अने प्रूफ साथे माहिती छे आजे तमने मळवानी छे। मित्रों सौप्रथम आ वनस्पतिना नाम जोई लईए। अलग अलग भाषा मां आने अलग अलग नाम थी ओळखवामां आवे छे अने आ वनस्पति ने लगभग बधा ओळखे पण छे, छतां नामनो परिचय छे आपणे मेळवी लईए। गुजराती मां आने आपणे जासूदना नामथी ओळखीए छीए, जासूद। જ્યારે સંસ્કૃતમાં આને જપા અથવા જવાના નામથી ઓળખવામાં આવે છે, હિન્દીમાં આને ગુડહરના નામથી ઓળખવામાં આવે છે, જ્યારે આનું લેટિન નામ છે મિત્રો રિબિકક્સ રોસા સાઇનેન્સિસ, રિબિકક્સ રોસા સાઇનેન્સિસ આના સામાન્ય નામનો પરિચય હતો। હવે મિત્રો આ વનસ્પતિની બહુ ઓળખાણની આપણે જરૂર નથી, કેમ કે લગભગ બધા આ વનસ્પતિ છે એનાથી પરિચિત છે, માટે આની ઓળખાણ આપવાની જરૂર નથી। પણ મિત્રો આયુર્વેદ પ્રમાણે જે આપણે વિડીયોની અંદર જાસૂદ જોઈ રહ્યા છીએ, આયુર્વેદ પ્રમાણે લાલ રંગનું જે આપણે વિડીયોની અંદર જાસૂદ દેખાય છે, લાલ રંગનું જે જાસૂદ છે એ બેસ્ટ પરિણામ છે આપે છે। બાકી તો આ વનસ્પતિ છે ની કેટલી જાતો જોવા મળે છે, અલગ અલગ ઘણી બધા રંગના ફૂલ છે આવે છે, પણ લાલ રંગનું જે જાસૂદ છે એ આયુર્વેદ મુજબ એને બેસ્ટ માનવામાં આવે છે, એ જાત છે એ બેસ્ટ છે। માટે આ જાતના ફૂલનો અથવા આ જ વનસ્પતિ જે લાલ રંગનું જાસૂદ છે એનો જ આપણે આ પ્રયોગની અંદર ઉપયોગ છે એ કરવાનો છે। આ વસ્તુ ખાસ યાદ રાખજો, લાલ રંગનું જ જાસૂદ છે આપણે લેવાનું છે। હવે મિત્રો આપણે આ વનસ્પતિના બેસ્ટ એટલે કે બેસ્ટમાં બેસ્ટ પ્રયોગો જોવાના છે, આપણા પ્રાચીન આયુર્વેદના બેસ્ટ પ્રયોગો છે અને સબૂત સાથે આના પ્રયોગો છે આપણે જોવાના છે। તો ચાલો આના બેસ્ટમાં બેસ્ટ પ્રયોગો છે આપણે જોઈએ। એ પહેલા મિત્રો એક ખાસ નમ્ર વિનંતી કે જો વિડીયો સારો લાગે, અમારી મહેનત છે એ સારી લાગે, આયુર્વેદની અંદર તમે જો રસ ધરાવતા હોય તો વિડીયો છે એને એક લાઇક આપજો, ચેનલની અંદર જો તમે નવા હો તો નીચે લાલ રંગનો સબસ્ક્રાઇબનું બટન આપેલું છે એ દબાવી અને ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી લેજો, આવા અવનવા વિડીયો છે એ તમને મળતા રહે। સારું મિત્રો હવે આના આપણે બેસ્ટ પ્રયોગો છે એ જોઈએ। પહેલો પ્રયોગ આનો આવે છે માથાની ટાલ ઉપર। માથામાં ટાલ પડી ગઈ હોય ને તો રાજ માર્તંડ નામના જે ઋષિ મુનિ છે એ એવું કહે છે કે માથામાં ટાલ પડી ગઈ હોય ને તો જાસૂદના તમારે 2-3 ફૂલ છે એ લેવાના છે। જાસૂદના જે ફૂલ આવે છે એ 2-3 ફૂલ છે એ લેવાના છે। એ ફૂલ છે એમાંથી એની જે પાંદડીઓ હોય છે એને અલગ કરી નાખવાની છે। પાંદડી અલગ કર્યા પછી કાળી ગાયનું ગૌમૂત્ર છે એ ગૌમૂત્રમાં આ જે જાસૂદના ફૂલ છે ફૂલની જે પાંદડીઓ છે ને તમારે વાટી નાખવાની છે। વાટી એકદમ બધું એક રસ થઈ જાય, ગૌમૂત્ર સાથે આ જે પાંદ અને પાંદડીઓ છે એ એક રસ છે વ્યવસ્થિત રીતના ભળી જાય ત્યાં સુધી છે એ તમારે વાટવાનું છે। વ્યવસ્થિત રીતના છે એ વાટ્યા પછી જ્યાં તમને ટાલ પડી ગઈ હોય ત્યાં આને લગાવવામાં આવે, દિવસમાં બે વાર ટાલ ઉપર લગાવવામાં આવે તો તમને ખૂબ સારું રિઝલ્ટ છે એ મળશે, ખૂબ સારું પરિણામ છે એ ટાલ ઉપર છે એ આ પ્રયોગથી છે એ તમને મળશે। પણ મિત્રો એક વસ્તુ ખાસ યાદ રાખજો કે જેને વંશ પરંપરાગત ટાલ હશે ને તો એને રિઝલ્ટ મળશે નહીં, બાકી ટાલ ઉપર ખૂબ સરસ રિઝલ્ટ છે આ પ્રયોગથી છે એ મળશે, અને રાજમાતન નામના ઋષિ છે એની આ પ્રયોગ છે એ આપેલો છે। બીજો આનો પ્રયોગ આવે છે શ્વેતપ્રદર અને રક્તપ્રદર ઉપર, શ્વેતપ્રદર અથવા તો કે રક્તપ્રદર ઉપર। સોઢલ નામના ઋષિ છે એમ કહે છે કે શ્વેતપ્રદર કે રક્તપ્રદર
કોઈ પણ પ્રકારના પ્રદર હોય એમાં શું કરવાનું? તો કે જાસૂદ છે એના 10 થી 12 ફૂલ છે એ તમારે લેવાના છે, પણ ફૂલ નથી લેવાના, એની જે કડીઓ હોય છે એ કડી લેવાની છે। વિડીયોની અંદર તો તમને દેખાય છે આ જાસૂદ છે એની તમારે 10 થી 12 કડી છે એ લેવાની છે। પછી એને દૂધમાં છે એ વાટી નાખવાની છે, એકદમ વાટી વાટીની એક રસ થઈ દે ત્યાં સુધી છે એ તમારે દૂધ સાથે છે ને વાટી નાખવાનું છે। એક રસ થઈ ગયા પછી તમારે એને પી જવાનું છે। સવારે નરણા આ રીતના પ્રયોગ છે એ તમારે કરવાનો છે। માત્ર 10 દિવસ પ્રયોગ છે એ તમે કરશો એટલે કોઈ પણ પ્રકારના પ્રદર હશે એના ઉપર અદ્ભુતમાં અદ્ભુત રિઝલ્ટ છે એ મળશે, બેસ્ટ રિઝલ્ટ છે એ મળશે। ઉત્તમ અદ્ભુત પ્રયોગ શ્વેત પ્રદર અને રક્ત પ્રદર ઉપરનો। એના પછી આગળનો પ્રયોગ આપું છું લોહ તત્વ ઉપર। મિત્રો, લોહ તત્વની ઘણાને તકલીફ છે એ હોય છે, જો કોઈને લોહ તત્વની ઉણપ હોય ને તો એના ઉપર આ પ્રયોગ છે ખૂબ કામ કરશે। અચૂક એકવાર ખાસ આ પ્રયોગ છે એ કરજો, તમને સારું પરિણામ છે એ મળશે। લોહ તત્વ ઉપર ઉત્તમ પરિણામ છે એ મળશે। લોહ તત્વની ઉણપ ઉપર તમારે શું કરવાનું? તો કે જાસૂદ છે એના થોડા તમારે ફૂલ છે એ લેવાના છે। એ ફૂલમાંથી એની પાંદડી છે એને અલગ કરી નાખવાની, એમાં તમારે થોડો લીંબુનો રસ, થોડી સાકર, સિંધવ નમક, પાણી એટલું બધું છે નાખી મિક્સરની અંદર છે અને ક્રશ કરીને એનું શરબત બનાવી લેવાનું છે। એટલે કે આપણે જાસૂદના ફૂલનું શરબત છે એ બનાવવાનું છે, બધી વસ્તુ નાખીને એનું શરબત છે એ બનાવવાનું છે। જો એ શરબત છે એ રોજ પીવામાં આવે, જે જાસૂદના ફૂલનું શરબત છે એ રોજ પીવામાં આવે તો તમને વિશ્વાસ નહીં આવે એટલું આ શરબત છે લોહ તત્વો ઉપર કામ કરશે। એકવાર જરૂર આ પ્રયોગ છે એ કરજો, ખૂબ સારું રિઝલ્ટ છે લોહ તત્વો ઉપર તમને મળશે, ખૂબ સરસ મજાનો લોહ તત્વો ઉપરનો પ્રયોગ। હવે આગળનો પ્રયોગ આવે છે બેસ્ટમાં બેસ્ટ અદ્ભુત પ્રયોગ, ખૂબ સુંદર પ્રયોગ, વાળ કાળા કરવા માટેનો પ્રયોગ। વાળ છે એને કાળા કરવા માટે ચક્રદૂત નામના ઋષિ છે એની આ પ્રયોગ છે એ સૂચવેલો છે। ચક્રદૂત નામના ઋષિ મુનિ છે એવું કહે છે કે વાળ છે એને કાળા કરવા માટે ભાંગરાના ફૂલ છે એ લેવાના છે। ભાંગરા નામની વનસ્પતિ છે એનો ફોટો છે એ મેં તમને મૂક્યો છે, ભાંગરા નામની વનસ્પતિ છે એના તમારે ફૂલ છે એ લેવાના છે। ભાંગરા નામની વનસ્પતિ છે એના 50 ગ્રામ ફૂલ, એ ઉપરાંત જાસૂદના 50 ગ્રામ ફૂલ, બંને ભાંગરાના 50 ગ્રામ ફૂલ અને જાસૂદના 50 ગ્રામ ફૂલ। પછી ઘેટીનું દૂધ છે એ તમારે લેવાનું છે, ઘેટા બકરાની અંદર જે ઘેટી હોય છે એનું દૂધ છે એ તમારે લેવાનું છે। આ ઘેટીના દૂધમાં આ જે બંનેના ફૂલ હતા 50-50 ગ્રામ, એ બંનેના ફૂલ છે એને તમારે વાટી નાખવાના છે, એકદમ વાટી વાટીને ચટણી જેવું થઈ જાય ત્યાં સુધી તમારે આ બંનેના ફૂલ છે એને ઘેટીના દૂધ સાથે છે એને વાટવાના છે, વ્યવસ્થિત રીતના ચટણી જેવું થઈ જાય ત્યાં સુધી છે એ તમારે વાટી લેવાનું છે। પછી લોખંડનું કોઈ પણ પ્રકારનું વાસણ છે એ લેવાનું છે, બકડીયું લેવું તો હાલે, બીજું કોઈ પણ પ્રકારનું વાસણ લેવું તો હાલે, એ લોખંડનું જે વાસણ છે એના તળિયે આ ચટણી છે એ લગાવી દેવાની છે, વ્યવસ્થિત રીતના તળિયે આ ચટણી છે એને લગાવી દેવાની છે। એ ચટણી છે એ લગાવી અને એ લોખંડનું વાસણ છે એને ગમે ત્યાં છાંયડે 7 દિવસ સુધી છે એ મૂકી રાખવાનું છે। ચટણી લગાવેલું લોખંડનું વાસણ છે એને 7 દિવસ સુધી છે એમને છાંયડે મૂકી રાખવાનું। 7 દિવસ પછી તમારે શું કરવાનું? તો કે એ ચટણી છે એ કડક થઈ ગયા હોય, એ ચટણી છે એને લોખંડના વાસણમાંથી છે ઉખેડી નાખવાની છે, વ્યવસ્થિત રીતના બરાબર છે એ ઉખડી જાય પછી તમારે શું કરવાનું? તો કે ભાંગરાના જે પાંદડા હોય છે એનો રસ લેવાનો છે। ખાસ યાદ રાખજો, ભાંગરાના પાંદડાનો રસ છે એ લેવાનો છે, એ રસ છે એમાં આ ચટણી છે ને વ્યવસ્થિત રીતના મિક્સ કરી દેવાની છે, સરસ મજાની મિક્સ થઈ જાય, એક રસ થઈ જાય ત્યાં સુધી છે એ તમારે મિક્સ કરી દેવાની છે। મિક્સ થઈ ગયા પછી રાત્રે તમારે તમારા વાળની અંદર લગાવી દેવાનું, રાત્રે વાળમાં છે એને ચોપડી અને સૂઈ જવું, સવારે ઉઠીને એને ધોઈ નાખવાનું। આવી રીતે અઠવાડિયામાં એક વાર પ્રયોગ છે એ કરવાનો, અઠવાડિયાની અંદર એક વાર તમારે આ રીતના પ્રયોગ છે એ કરવાનો। જોજો તમને ખૂબ સારો ફાયદો છે એ થાય, ખૂબ સારું રિઝલ્ટ છે એ વાળની અંદર છે એ મળશે। આ ચક્રદૂત નામના ઋષિ છે એનો બેસ્ટ પ્રયોગ છે। તો મિત્રો, આ હતા આપણી જાસૂદ નામની વનસ્પતિના બેસ્ટ પ્રયોગો।
वीडियो सारो लगो हो तो वीडियो है एने एक लाइक जरूर करजो। तमारो खूब खूब आभार मित्रों। जय आयुर्वेद।